નંબર ચાર, સ્વાસ્થ્યનું બલિદાન આપ્યું છે. સ્વાસ્થ્ય એટલે હેલ્થ. તમારા ખાતરેણે પોતાની હેલ્થની સામે જોયું નથી, બરાબર છે? રાતના જ્યારે તમને તાવ આવ્યો ત્યારે તમારી સાથે જાગ્યું હતું કોણ? કોણ? તમારી માં. હોસ્પિટલની અંદર તમને એડમિટ કર્યા હોય ત્યારે કયો ફ્રેન્ડ તમારી સાથે આખી રાત બેઠો છે? અરે દિવસ તો કોણ બેઠો છે? વોટ્સએપથી તમારો ટાઈમ પાસ કરાવી આપ્યો હશે, પણ તમારી બાજુમાં બેસીને તમારા માથા પર હાથ કોણે ફેરવ્યો હતો? કોઈ ફ્રેન્ડ નથી આવી, કોઈ જ નથી આવી. ત્યારે તમારી ફ્રેન્ડ બનીને તમારી માં કે તમારો બાપ આવ્યો છે. આખી દુનિયામાં એક જ વ્યક્તિ એવી છે જેને વેકેશન નથી મળતું. મળે એને વેકેશન? મળે? હું એ બેઠેલી છોકરીને પૂછું છું, 22, 24, 25, 26 વર્ષ સુધી તમે તમારા પિયરમાં રહેવાના, આવતીકાલે મેરેજ કરીને તમને તમારા મા બાપ સાસરે મોકલી દેવાના, તમે 18 વર્ષ સુધી ગ્રેજ્યુએટ બન્યા, 19-20 વર્ષ સુધી કદાચ ચાલો ભણ્યા, ગ્રેજ્યુએટ થયા 21 વર્ષે, અને પછી 2 વર્ષ તમે નોકરી કરી, કોઈ કોર્સ કર્યા, અને એમ કદાચ 24-25 વર્ષના થઈ ગયા, અને ત્યાં તમારી શાદીના વાજા વાગવા માંડ્યા. હું એમ પૂછું છું, તમે કોણે 2 વર્ષ પણ રસોડું સંભાળ્યું? તમારી માને કીધું કે માં, માં તુને મેરે લિયે બહોત કિયા, અબ 2 સાલ કે લિયે આપ બહાર નિકલ જાઈએ, પૂરા રસોડા મેં હેન્ડલ કરુંગી. જેને અહીંયા રસોઈ નથી કરી એ સાસરે જઈને શું કરવાની? છોકરાના બાપને છોકરીના બાપે પૂછ્યું કે તમારા દીકરાને શું શું આવડે છે? પેલા છોકરીના બાપને છોકરાના બાપે પૂછ્યું કે તમારી દીકરીને શું આવડે? મારી દીકરીને ડ્રાઇવિંગ સરસ આવડે છે, ઓફિસ ચલાવી શકે છે, કોમ્પ્યુટરનો નોલેજ જબરજસ્ત, કોઈ પણ સોફ્ટવેર લાવો ફટાફટ વાયરસ ક્યાંય ન લાગે. એટલા બધા એને બતાવી દીધા ને એના સિમ્પટમ્સ, ક્વોલિફિકેશન્સ. પછી છોકરીના બાપે છોકરાના બાપને કીધું કે તમારા દીકરાને શું આવડે? મારા દીકરાને? એને ઝાડુ મારતા સરસ આવડે, એને વાસણ ધોતા બહુ સારા આવડે, ને કપડાં ધોતા આવડે. અરે અરે અરે, તમારો છોકરો થઈને આવું શું કરું? તમારી દીકરી જો ધંધો સંભાળી લેવાને તો મારા દીકરાએ ઘર તો સંભાળવું. માં એક એવી સ્ત્રી છે જે દરેકનું સ્થાન લઈ શકે છે. આ દુનિયામાં માં જ એક એવી સ્ત્રી છે કે જે દરેકનું સ્થાન લઈ શકે. એ તમારી દીકરી પણ બની જાય, એ તમારી બેન પણ બની જાય, તમારી માં પણ બની જાય, તમારો ભાઈ પણ બની જાય. તમારો બાપ જો નહીં હોય તો માં તમારો બાપ પણ બની જશે. માં મિત્રનું સ્થાન લઈ શકે છે, પણ મિત્ર ક્યારેય માનું સ્થાન નહીં લઈ શકે. લઈ શકે? નેવર. એ તો જે દિવસે ઘરમાંથી માં ચાલી જશે ને તે દિવસે ખબર પડશે તમારો મિત્ર તમારી માં બને છે કે નથી બનતો. નહીં બની શકે. અને મારો એવો સર્વે છે કે આ દુનિયામાં સૌથી પહેલા માં અને બાપમાંથી જો કોઈ જતું હશે ને, બાપ પહેલો જાય છે, માં પછી જાય છે. જોજો તમે, મેં બને સર્વે કર્યો નથી, પણ મારી લાગણી એમ કે છે 100-90% બાપ પહેલો જતો હશે, માં પછી જતી હશે. કારણ કે માની લાગણી દીકરા સાથે એવી બંધાયેલી હોય છે, એની ઈચ્છા તો એવી હોય છે દીકરો જીવે ત્યાં સુધી મારે જીવવું છે. આ માં છે, એને સ્વાસ્થ્યનું પણ બલિદાન આપવાની તૈયારી રાખે છે. કયો ફ્રેન્ડ એવો છે જેણે પોતાના સ્વાસ્થ્યની કેર કર્યા વગર તમારા સ્વાસ્થ્યની ચિંતા કરી હોય? દિવસ રાત જાગીને તમને તાવ આવ્યો હશે ને તો તરત ડોક્ટર પાસે દોડશે, અને પોતાને તાવ આવ્યો હશે તો તમને કહેશે પણ નહીં. ભલું હોય તો તમને 3 દિવસ પછી ખબર પડે છે. આમે તમને તમારી માને ઉપવાસ હોય તો કેટલાને ખબર હોય? કેટલાને ખબર હોય? તમારી મમ્મી આજે આખા દિવસમાં ખાધું નથી એટલી કેટલાને ખબર હોય છે? રેવા દો, હવે આંગળી નીચે કરો, સારા નથી લાગતા. પૂછો છો કોઈ દિવસ તે ખાધું કે ના ખાધું? એને તમને દિવસમાં 10 વખત પૂછ્યું, તમે પૂછ્યું? ચલો હું એમ પૂછું છું, આખા દિવસમાં કયો છોકરો કે કઈ છોકરી પોતાની માં અને પોતાના બાપને 1 ગ્લાસ પાણીનો સામે ચડીને આપે છે? હાથ ઊંચો કરો, ચલો સામે ચડીને. એને કીધા વગર સમજીને આ દૂજો કરો, એકવાર નીચો કરો. ઘણા તો ટેવ જ પડી ગયો, કઈ પણ હોય બધે કઈ 100 રૂપિયાને ખબર ના મળવાના હોય.